ઈશાનું વજન 25 કિલોગ્રામ અને તેના પિતાનું વજન 75 કિલોગ્રામ છે. ઈશાના વજન કરતા તેના પિતાનું વજન કેટલા ગણું છે? તે 3 ગણું છે. પેનની કિંમત 10 રૂપિયા અને પેન્સિલની કિંમત 2 રૂપિયા છે. પેન્સિલ કરતા પેનની કિંમત કેટલા ગણી છે? તે 5 ગણી છે. ઉપરના ઉદાહરણમાં આપણે 2 જથ્થાઓની સરખામણી કેટલા ગણા પદમાં કરીએ છીએ. આ સરખામણી ગુણોત્તર તરીકે ઓળખાય છે. આપણે ગુણોત્તર માટે જેમ સંકેતનો ઉપયોગ કરીશું. અગાઉના ઉદાહરણને ધ્યાનમાં લેતા આપણે કહી શકીશું કે પિતાના વજન અને ઈશાના વજનનો ગુણોત્તર બરાબર 75/25 બરાબર 3/1 બરાબર 3:1. પેનની કિંમત અને પેન્સિલની કિંમતનો ગુણોત્તર બરાબર 10/2 બરાબર 5/1 બરાબર 5:1. હવે નીચેની વિગતો જુઓ. ઉદાહરણ: વર્ગમાં 20 છોકરાઓ અને 40 છોકરીઓ છે, તો નીચેના ગુણોત્તર શોધો. એ, છોકરીઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. બી, છોકરાઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. ઉકેલ: એ, પહેલા આપણે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધવી જરૂરી છે. છોકરીઓની સંખ્યા વત્તા છોકરાઓની સંખ્યા બરાબર 20/40 બરાબર 60. આમ છોકરીઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર 40/60 બરાબર 2/3. બી, આમ છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર 20/60 બરાબર 1/3. ઉદાહરણ: વર્ગમાં 20 છોકરાઓ અને 40 છોકરીઓ છે, છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? ઉકેલ: છોકરાઓની સંખ્યા બરાબર 20 અને છોકરીઓની સંખ્યા બરાબર 40. છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર 20/40 બરાબર 1/2. ઉદાહરણ: રવિ 1 કલાકમાં 6 કિલોમીટર, જ્યારે રોશન 1 કલાકમાં 4 કિલોમીટર અંતર ચાલે છે. રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતરનો ગુણોત્તર શું હશે? ઉકેલ: રવિએ 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 6 કિલોમીટર, રોશને 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 4 કિલોમીટર. રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતરનો ગુણોત્તર બરાબર 6/4 બરાબર 3/2. હવે નીચેનું ઉદાહરણ ધ્યાનથી જુઓ. ગરોળીની લંબાઈ 20 સેન્ટીમીટર છે, જ્યારે મગરની લંબાઈ 4 મીટર છે. ગરોળીએ કહ્યું કે હું તારા કરતા 5 ગણી મોટી છું. આપણે જોઈ શકીએ છીએ કે આ ખરેખર વાહિયાત છે કે ગરોળીની લંબાઈ એ મગરની લંબાઈ કરતા 5 ગણી હોય. તો શું ખોટું છે? ધ્યાનથી જુઓ તો ગરોળીની લંબાઈ સેન્ટીમીટરમાં, જ્યારે મગરની લંબાઈ મીટરમાં આપેલ છે. તેથી આપણે લંબાઈને સરખા એકમમાં ફેરવીશું. મગરની લંબાઈ બરાબર 4 મીટર બરાબર 4×100 બરાબર 400 સેન્ટીમીટર. તેથી ગરોળીની લંબાઈ અને મગરની લંબાઈનો ગુણોત્તર બરાબર 20/400 બરાબર 1/20 બરાબર 1:20. 2 ગુણોત્તર 1:20 અને 20:1 એ બંને એકબીજાથી ભિન્ન છે. ગુણોત્તર 1:20 એ ગરોળીની લંબાઈ અને મગરની લંબાઈનો ગુણોત્તર છે, જ્યારે 20:1 એ મગરની લંબાઈ અને ગરોળીની લંબાઈનો ગુણોત્તર છે. બીજું એક ઉદાહરણ ધ્યાનથી જુઓ. ઉદાહરણ: પેન્સિલની લંબાઈ 18 સેન્ટીમીટર અને વ્યાસ 8 મિલીમીટર છે.
પેન્સિલના વ્યાસ અને પેન્સિલની લંબાઈનો ગુણોત્તર કેટલો હશે? ઉકેલ: અહીં પેન્સિલના વ્યાસ અને તેની લંબાઈ જુદા જુદા એકમમાં દર્શાવેલ છે. પહેલા આપણે તેને એક સરખા એકમમાં ફેરવવા જરૂરી છે. આમ પેન્સિલની લંબાઈ બરાબર 18 સેન્ટીમીટર બરાબર 18 × 10 મિલીમીટર બરાબર 180 મિલીમીટર. પેન્સિલના વ્યાસ અને પેન્સિલની લંબાઈનો ગુણોત્તર બરાબર 8/180 બરાબર 2/45 બરાબર 2:45. જુદા જુદા એકમો ધરાવતા બે જુદા જથ્થાઓની સરખામણી માટેના વધુ ઉદાહરણો વિચારીએ. ઉદાહરણ: ઘરેથી શાળાએ પહોંચવા માટે સૌરભ 15 મિનિટ લે છે, જ્યારે ઘરેથી શાળાએ પહોંચવા સચિન 1 કલાક લે છે. સૌરભે લીધેલા સમયનો અને સચિને લીધેલા સમયનો ગુણોત્તર શોધો. ઉકેલ: ઘરેથી શાળાએ પહોંચવા માટે સૌરભને લાગતો સમય બરાબર 15 મિનિટ. ઘરેથી શાળાએ પહોંચવા માટે સચિનને લાગતો સમય બરાબર 1 કલાક બરાબર 60 મિનિટ. સૌરભે લીધેલા સમયનો અને સચિને લીધેલા સમયનો ગુણોત્તર બરાબર 15/60 બરાબર 1/4. ઉદાહરણ: એક ટોફીની કિંમત 50 પૈસા છે, જ્યારે ચોકલેટની કિંમત 10 રૂપિયા છે, તો ટોફી અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર શોધો. ઉકેલ: ટોફીની કિંમત બરાબર 50 પૈસા, ચોકલેટની કિંમત બરાબર 10 રૂપિયા બરાબર 10 × 100 બરાબર 1000 પૈસા. ટોફી અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર બરાબર 50/1000 બરાબર 1/20. ઉદાહરણ: શાળામાં વર્ષમાં 73 રજાઓ હોય છે. રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસની સંખ્યાનો ગુણોત્તર શોધો. ઉકેલ: શાળામાં રજાઓના દિવસો બરાબર 73, એક વર્ષના કુલ દિવસો બરાબર 365. રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસોની સંખ્યાનો ગુણોત્તર બરાબર 73/365 બરાબર 1/5. ગુણોત્તરનો ખ્યાલ આપતા હોય તેવી ઘણી પરિસ્થિતિમાં અજાણપણે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આપેલ ચિત્રો એ અને બી ની સરખામણી કરો. બી એ કરતાં વધુ સહજ દેખાય છે, તે સ્વાભાવિક છે. શા માટે? ચિત્ર એ ના પગ શરીરના બીજા ભાગોની સરખામણીમાં ખૂબ જ લાંબા છે. આપણે સામાન્ય રીતે પગની લંબાઈ અને આખા શરીરની લંબાઈના ગુણોત્તરની અપેક્ષા રાખીએ છીએ. પેન્સિલના બે ચિત્રોની સરખામણી કરો. પહેલી દેખાતી પેન્સિલ એ આખી પેન્સિલ છે? ના. શા માટે નહીં? તેનું કારણ એ છે કે પેન્સિલની જાડાઈ અને લંબાઈનો સાચો ગુણોત્તર મળી શકે નહીં. જુદી જુદી પરિસ્થિતિમાં સરખા ગુણોત્તર. નીચેનાને ધ્યાનથી જુઓ. એક રૂમની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 20 મીટર છે, તેથી રૂમની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર બરાબર 30/20 બરાબર 3/2 બરાબર 3:2. 24 છોકરીઓ અને 16 છોકરાઓ પર્યટન પર જાય છે. છોકરીઓ અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર 24/16 બરાબર 3/2 બરાબર 3:2. બંને ઉદાહરણમાં ગુણોત્તર 3:2 છે. નોંધો કે 30:20 અને 24:16 નો ગુણોત્તર અને તેમના સંક્ષિપ્ત રૂપ સરખા છે, જે 3:2 છે. આ ગુણોત્તરો સરખા છે. રવિ અને રાનીએ ધંધો શરૂ કર્યો અને પૈસાનું રોકાણ 2:3 પ્રમાણમાં કર્યું. એક વર્ષ પછી કુલ નફો 40,000 રૂપિયા થયો.
રવિએ કહ્યું કે આપણે તેના બે સરખા ભાગ કરીએ. રાનીએ કહ્યું કે મને વધારે મળવા જોઈએ, કારણ કે મેં વધારે રોકેલા છે. પછી એવું નક્કી કરવામાં આવ્યું કે તેમણે રોકેલ પૈસાના ગુણોત્તર પ્રમાણે નફો વહેંચવામાં આવે. અહીં ગુણોત્તર 2:3 ના પદો 2 અને 3 છે. આ બંને પદનો સરવાળો 2 વત્તા 3 = 5. આનો અર્થ શું થશે? આનો અર્થ એ થયો કે જો નફો 5 રૂપિયા થાય તો રવિને 2 રૂપિયા મળે અને રાનીને 3 રૂપિયા મળે. અથવા આપણે કહી શકીએ કે કુલ 5 ભાગમાંથી રવિ 2 ભાગ અને રાની 3 ભાગ મેળવશે. એટલે કે રવિ કુલ નફાના 2/5 અને રાની 3/5 મેળવશે. જો કુલ નફો 500 રૂપિયા હોત તો રવિ 2/5 × 500 રૂપિયા = 200 રૂપિયા મેળવશે અને રાની 3/5 × 500 રૂપિયા = 300 રૂપિયા મેળવશે. હવે જો નફો 40,000 રૂપિયા હોય તો દરેકને કેટલો હિસ્સો મળશે તે શોધી શકશો? રવિનો હિસ્સો બરાબર 2/5 × 40,000 રૂપિયા = 16,000 રૂપિયા. રાનીનો હિસ્સો બરાબર 3/5 × 40,000 રૂપિયા = 24,000 રૂપિયા.